નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 શ્રાણિકમાં આજે આપણે વિદ્યાર્થીઓ આગળ વધશું ઉદાહરણ નંબર 11 થી. લાસ્ટ વિડિયોમાં મેં તમને ઉદાહરણ 10 સુધી સમજાવ્યું જ છે. આજે આપણે ઉદાહરણ 11 ના ગુણાકારને લગતા કૂટ પ્રશ્નનો અભ્યાસ કરીશું. પ્રશ્ન છે કે બે ખેડૂતો, બે ફાર્મર રામકિશન અને ગુરુચરણસિંહ, એમણે એના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વેચાણ કિંમતથી બનાવેલું જે એ લોકોનું પાક છે તે 3 ડિફરન્ટ ટાઈપના પાક છે, બાસમતી, પરમલ અને નવરા. એ અલગ અલગ પ્રકાર છે ભાતના. ઓકે, એમણે જે સેલિંગ કર્યું છે એટલે વેચાણ કર્યું છે જે અલગ અલગ વેરાયટીઝમાં મંથમાં, જે એક સપ્ટેમ્બર મંથ છે અને એક ઓક્ટોબર મંથ છે. તો આપણે સપ્ટેમ્બર મંથ અને ઓક્ટોબર મંથનું જે આપેલી કિંમત છે એ આપણે લખશું. તો એ ગણ સિદ્ધાંતમાં આપ્યું છે કે અહીંયા છે બાસમતી, સેકન્ડ છે પરમલ અને થર્ડ છે નવરા. અલગ અલગ ભાતના પ્રકારો છે 10,000, 20,000 અને 30,000. તે જ રીતે છે અહીંયા 50,000, 30,000 અને 10,000. અને અહીંયા તમને આપવામાં આવ્યું છે આ કોણ છે, તો આ છે રામકિશન. આ એક ફાર્મર છે, ખેડૂત છે રામકિશન નામનો. અને આ જે વેચાણ છે એ આપ્યું છે ગુરુચરણ, ગુરુચરણસિંહ. અને આ જે વેચાણ છે આખું એ આપવામાં આવ્યું છે તમને સપ્ટેમ્બર મહિનાનું. યસ, સપ્ટેમ્બર મંથ નું વેચાણ છે, તે પણ રૂપીસમાં. અને એમાંથી તમને આપવામાં આવશે જે સેકન્ડ આપ્યું છે નેક્સ્ટ ઓક્ટોબર મંથનું. અને વિદ્યાર્થીઓ આપ્યું છે શ્રેણિક બી, જ્યાં તમને ઓક્ટોબર મહિનામાં જે વેચાણ છે તે આપવામાં આવ્યું છે. યસ, ઓક્ટોબર મહિનાનું વેચાણ રૂપીઝમાં 5,000, 20,000, 10,000, 10,000, તે જ પ્રમાણે 6,000 અને 10,000. આપણા જ છે રામકિશન અને સેકન્ડ છે ગુરુચરણ, ગુરુચરણસિંહ. તો આપણને પૂછે છે 3 અલગ અલગ પ્રશ્નો. તેમાં પહેલો પ્રશ્ન પૂછે છે કે બંનેનું કમ્બાઈન સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાનું વેચાણ કુલ ટોટલ કેટલું થયું હશે. એટલે આપણો પહેલો પ્રશ્ન છે કે બંનેનું સપ્ટેમ્બર પ્લસ ઓક્ટોબર મહિનાનું કુલ વેચાણ એટલે એ વત્તા બી. જસ્ટ આપણે એને પ્લસ કરી દઈશું એટલે તમને આન્સર મળી જશે. ફર્સ્ટ છે તમને 10,000 ને આ 5,000 એટલે 15,000 આવશે. વિદ્યાર્થીઓ આપણે પહેલાં લખી દઈએ સિસ્ટમેટિક, 10,000 પછી 50,000, 20,000, તે જ પ્રમાણે 30,000 અને નેક્સ્ટ 30,000 અને 10,000. અને ગણ બી પણ આપ્યો જ છે તમને 5,000, 20,000, સેમ 10,000, 10,000 અને 6,000 અને 10,000. હવે સાને વિદ્યાર્થીઓ પ્લસ કરશું એટલે તમને કુલ વેચાણ મળી જશે બંનેનું કમ્બાઈન સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાનું. 10 ને 5 15,000, 70,000, 20 ને 10 30,000, નેક્સ્ટ 30 ને 10 40,000 અને અહીંયા 6 અને 36,000. બરાબર ને? 30 અને 6 36,000 ને 10 ને 10 20,000. આ થશે બે ખેડૂતો, એક તો રામકિશન અને સેકન્ડ છે આપણું ગુરુચરણ, ગુરુચરણ સિંહનું. એટલે આ ટોટલ આખું આવશે. 3 અલગ અલગ છે ને, બાસમતીનું વેચાણ આટલું, પરમલનું આટલું અને નવરાનું આટલું. સેકન્ડ પૂછવામાં આવી રહ્યું છે કે બંને મહિનાનો તફાવત શું છે, બંને વચ્ચેનો તફાવત એટલે કંઈ એ માઇનસ બી. યસ, બંને મહિનાનું
बन्ने महीना नो तफावत पूछे छे। એટલે વિદ્યાર્થીઓ આપણે ખાલી એ માઇનસ બી આ માઇનસ આ કરશું આપણે બી એટલે તમને આન્સર મળી જશે। તેમાં આપણું એ 10,000 50,000 સિમિલરલી 20,000 30,000 નેક્સ્ટ 30,000 અને 10,000 ઓછા તફાવત લાવવાનું છે કે સપ્ટેમ્બર મહિનાનું વેચાણ અને ઓક્ટોબર મહિનાના વેચાણમાં શું તફાવત છે તે। तो नेक्स्ट चाहिए 5,000 एज रीते विद्यार्थी आगळ वधशु। तो नेक्स्ट आपे छे तमने 20,000 10,000 सिमिलरली 10,000 6,000 अने 10,000 आ तफावतथी तमने खबर पड़ी जशे कि एनु बन्ने मंथनु वेचाण तमारुं केटलुं छे। 10 - 5 = 5,000 आवशे। 50 - 20 = 30,000 આવશે। પછી અહીંયા 10,000 30 - 10 = 20,000 અહીંયા આવશે। 30 - 6 = 24,000 અને લાસ્ટ અહીંયા આવશે 10,000 - 10,000 = 0। નેક્સ્ટ પૂછવામાં આવ્યું છે ત્રીજું કે 2% પ્રોફિટ તમને પૂછે છે કે 2% પ્રોફિટ તે બી ઓક્ટોબર મહિનામાં કેટલો આવશે। યસ તે બી 2% પ્રોફિટમાં વધ એટલે આપણે અહીંયા આ રીતે લખશું કે ત્રીજો કે ઓક્ટોબર મહિનામાં 2% વધારો એટલે નફો તમને પૂછે છે। 2% એટલે 2/100 એટલે ઓક્ટોબર મંથ એટલે આ થશે ને વિદ્યાર્થીઓ ગણ આપણો જે આપ્યો છે શ્રેણીક બી એટલે 2% શ્રેણીક બીમાં એટલે 2/100 × b એટલે 1/50 યસ 1/50 અને બી તો તમારી પાસે છે જ 5,000 20,000 10,000 10,000 6,000 અને 10,000 આ તમારે ખાલી 50 કરી દેવાના છે એટલા 0,0 કેન્સલ અને 5 એટલે 100 આવશે 0,0 કટ 100 આમાં વિદ્યાર્થીઓ 0,0 કટ 5×24 = 400 એલી બાજુ આ જ રીતે 0,0 કટ પણ 5×2 = 10 = 200 સોરી 2,000 આવશે 1×0,0 કટ થઈ જશે 2×5 = 10 અને બાકીના 2 મિનિટના 200 આવશે ખાલી આ 0×0 કટ 5×2 = 10 200 આવશે ખાલી નેક્સ્ટ અહીંયા પણ 200 વિદ્યાર્થીઓ પહેલાંમાં 0,0 કટ અને 6×5 = 30 આ 0×0 કટ 6×5 = 12×5 = 60 સોરી 120 આવશે અને અહીંયા આવશે વિદ્યાર્થી 200 આ તમારો નફો ટોટલ આવશે ઓક્ટોબર મહિનાનો જેમાં 2% વધારો આપણે 5B માં જોયો એટલે 100, 400, 200, 200, 120 અને 200 જેમાં અહીંયા આપણે એકવાર પાછું લખી દઈશું કે અહીંયા છે બાસમતી નેક્સ્ટ છે પરમલ અને લાસ્ટ છે બેટા નવરી નવરા આ છે બે તમારા ખેડૂતો કયા ખેડૂત છે ફર્સ્ટ રામકિશન અને સેકન્ડ છે ગુરુચરણ યસ ગુરુચરણ સિંહ આ રીતે આપણો ઉકેલ આવી શકે। નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર જેવું આપણું આ 11મું પતે છે હવે પૂછે છે 12માં ફક્ત ગુણાકાર મેળવવા કહે છે પણ શરતને આધારે આપણે વિદ્યાર્થીઓ પહેલાં એને ચેક કરશું ત્યારબાદ આન્સર તરફ આપણે જશું। ફક્ત એ ગુણ્યા બી માંગે છે ઉદાહરણ 12 કે જો એ 6293 તથા બી 260798 તો એ બી મેળવો જો શક્ય હોય તો એ બી પૂછે છે તો પહેલાં તો આપણે વિદ્યાર્થી ચેક કરી લેવાનું એનો પ્રકાર એટલે એ ગુણ્યા બીમાં જો આપણે મૂકશું ને તો 6293 798 અહીંયા પ્રકાર જોશું તો આ છે વિદ્યાર્થીઓ 2×2 અહીંયા છે 2 હાર પણ 3 સ્તંભ
કન્ડિશન્સ આપણે આ રીતે જોઈ હતી. આ આપણી શરત જે સેમ થવી જોઈએ અને આ આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આવશે તો સેમ છે જ. એટલે ગુણાકારનો જે નિયમ છે શ્રેણીક વચ્ચેનો એ લાગી જવાનો. એટલે અહીંયા ફક્ત આપણે આમ હારથી સ્તંભની ગણતરી શક્યમાં આગળ લઈ જશું. છ નવ બે ત્રણ એ જ રીતે છ નવ બે ત્રણ વિદ્યાર્થી આ આવી ગયું તમારું બીજી કોલમ. તે જ રીતે છ નવ અને બે ત્રણ અને કિંમત ભરતા જઈએ તો પહેલી છે કિંમત 27 તો અહીંયા આવશે વિદ્યાર્થીઓ 27. સેકન્ડ 69 અને લાસ્ટ આવશે 08 અને કિંમત ભરી દઈએ એટલે ટોટલ મળશે તમને 6 × 12 7 × 9 = 63 2 × 4 7 = 21 6 × 36 9 × 9 = 81 6 × 12 9 = 27 નેક્સ્ટ 0 8 × 9 = 72 અને 0 8 = 24 અને ટોટલ મળી જશે તમને ગુણાકાર. આવશે 3 × 2 = 5 6 × 1 = 7 અહીંયા 25 6 × 1 = 7 8 × 3 = 11 7 × 2 = 9 2 × 1 = 3 આ બાજુ 72 અને આ આવશે વિદ્યાર્થી 24. તમે જોઈ શકો છો પ્રકાર તમારો 2×3 જ આવ્યો છે. બે હાર ત્રણ સ્તંભ એટલે આ ટેલિંગ કરવું જરૂરી છે. સ્ટાર્ટિંગમાં જેવું આપણે એને શરત પરથી જોયું ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઉદાહરણ નંબર 12 થઈ ગયા પછી 75 117 72 25 39 અને 24 ઉદાહરણ 13 એ બી અને બી એ શોધો અને ત્યારબાદ સાબિત કરો કે એ બી તથા બી એ શોધો અને કહે છે કે સાબિત કરો કે એ બી ઇઝ નેવર ઇક્વલ ટુ બી એ જ્યાં આપણી પાસે એ અને બી આપેલા છે. એ શ્રેણીક છે 1 − 4 − 2 − 2 − 3 − 5 તથા બી શ્રેણીક છે 2 − 3 − 4 − 5 − 2 − 1 2 − 3 − 4 − 5 − 2 − 1 1 − 2 − 3 − 4 − 2 − 5 પહેલાં જોઈ લેશું પ્રકાર. તો વિદ્યાર્થીઓ તમે એ બી જેવું ગણવા જશો એટલે આનો પ્રકાર ટેલી કરી દેવાનો અને ગુણ્યા બી છે તમારું 2 − 3 − 4 − 5 − 2 − 1 જેવું તમે જોશો તો બે હાર ત્રણ સ્તંભ એટલે 2 × 3 અહીંયા 3 હાર 2 સ્તંભ અને ટેલી શું કરવાનું આ ટેલી કરવાનું. અહીંથી શરત જે સેમ થવી જોઈએ અને આ વિદ્યાર્થીઓ ઉકેલ તાપડો આવશે સામાન 2 × 2 માં એટલે ઇન શોર્ટ આપણે જોશું તો આમ હાર આમ સ્તંભના સભ્ય મૂકવાના સ્ટાર્ટ કરી દઈએ એ બીમાં એટલે 1 − 2 − 3 સેમ 4 − 2 = 5 આ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ તો 1 − 2 − 3 − 4 − 2 = 5 આ મૂલ્ય ભરશો તો પહેલું મૂલ્ય છે 2 − 4 = 2 અહીંયા લાગશે 2 − 4 = 2 અને 3 − 5 − 1 માં અહીંયા લાગી જશે વિદ્યાર્થીઓ 3 − 5 − 1 અને 3 − 5 − 1 બસ આને તમારે સોલ્વ કરવાનું રહેશે. ફાઇનલી એક ઉકેલ આવશે. યસ આવશે તમને 2 × 4 = 8 × 3 = 6 −8 + 8 + 5 = 10 તેવું જ અહીંયા 3 × 5 = 10 અને 3 − 12 + 10 + 5 આ આપણું આવશે 1 સમીકરણ નંબર જે ફક્ત બતાવશે શું એ બીનું વેલ્યુ પછી આપણે બી એ જોશું. એટલે વિદ્યાર્થીઓ આવી જશે તમારું 6 × 2 = 8 × 8 = 0 8 × 8 = 0 એટલે 10 આવશે 3 × 3 = 6 6 − 10 −4 અને આ બાજુ રહેશે 10 × 5 = 15 15 − 12 = 3 હવે હું જાઉં છું બી એ ગણવા માટે જેમાં ગુણાકાર બી એ જોશું. વિદ્યાર્થી મિત્રો શરત જરૂરી છે ચેક કરવી ત્યારબાદ જ તમે આગળ
જોઈ શકો. જો આ શરત વેલિડ ના થાય તો તમે ગુણાકાર શક્ય છે એવું ના કહી શકો, અને એ રીતે તમારો ઉકેલ આવશે. તો હવે જઈએ ગણતરી બી એ માટે, જેમાં બી છે 2, 3, 4, 5, 2, 1, અને એ છે વિદ્યાર્થીઓ 1 - 4 - 2, 2 અને 3, 5. 1 - 4, નેક્સ્ટ છે 2 - 2, 2 અને 3, 5. આમાં પણ પ્રકાર જોશું તો આ પ્રકાર છે 3 હાર 2 સ્તંભ અને અહીંયા 2 હાર 3 સ્તંભ. આ આપણી શરત અને વિદ્યાર્થી મિત્રો આ આપણો ઉકેલ. આ તમારે એવરી ટાઈમ ચેકિંગ કરી જ લેવાનું. એટલે શરત જો ઇક્વલ આવી ગઈ હોય તો હવે ઉકેલ આવી જશે. ઉકેલ આવશે વિદ્યાર્થીઓ 3x3માં. યસ, તમારો ઉકેલ 3x3માં રહેવાનો છે. એટલે આપણે જશું આ રીતે આમ હાર આમ સ્તંભની કિંમતો ભરી દઈએ. એટલે જશે 2 બ્રેકેટ 3 બ્રેકેટ, તે જ પ્રમાણે 4 બ્રેકેટ 5 બ્રેકેટ, 2 બ્રેકેટ 1 બ્રેકેટ, અને આને વિદ્યાર્થીઓ 3 વખત લખવા પડશે. તે જ રીતે 2 બ્રેકેટ 3 બ્રેકેટ 4 સાથે 5 અને 2 સાથે 1. સિમિલરલી અહીંયા પણ જશે વિદ્યાર્થીઓ. આ પ્રમાણે તમે આને સમજી શકશો. હવે તમારો પહેલો સ્તંભ 1 - 4 અહીંયા મેં લીધું, 1 - 4. બીજો સ્તંભ -2, 2 અહીંયા મેં લઈ દઈશું, -2, 2. અને ત્રીજો છે 3, 5, જેને આપણે આ પ્રમાણે એડજસ્ટ કરશું, 3, 5, 3, 5, 3, 5. હવે આન્સર, એટલે આન્સર તમારો વિદ્યાર્થી બી એ બહુ આરામથી આવી જવાનો. 2 4 તારી 12 4 5 6 20, 2 - 4 અહીંયા છે, -4 - 6 -8 - 10 અને -4 - 2 -4 - 2. લાસ્ટમાં આવશે 6 - 5 - 15 4 - 12 - 5 - 5 = 25 6 અને 5. એટલે ટોટલ આવી જશે વિદ્યાર્થીઓ બી એ આ જ રીતે -10 - 16 - 2 - 2 - 2 અને 15 - 6 = 21. આ આવશે વિદ્યાર્થીઓ તમને 5 - 2 = 7 અને 37 - 11. આ સમીકરણ 2 ટેલી કરી શકો કે 1 અને 2 પરથી એ અને બી તો સેમ આવ્યું જ નથી, એ સાબિત થઈ જશે. માટે તમે કહી શકો કે 1 તથા 2 પરથી કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ, અને એ આપણો ઉકેલ અહીં ફાઇનલાઇઝ થાય છે વિદ્યાર્થીઓ આ ટોપિક પરથી. એકવાર પાછું ચેક કરી લઈશું, -10 - 21, -60 - 37, -2 - 2 અને 11, જે આપણું રાઈટ છે. ઉદાહરણ નંબર 14. સ્વાધ્યાય કરતા ઉદાહરણના દાખલા IMP પ્રશ્ન હા વિદ્યાર્થી મિત્રો. ચાલો ઉદાહરણ 14માં કહે છે કે શ્રેણી એ આપ્યો છે 1, 0, 0 - 1 તથા બી શ્રેણી આપ્યું છે 0, 1, 1, 0 અને આ પણ આપ્યું જ છે કે તથા એ બી અને બી એ તમને આપ્યું હોય 0, 1 - 1, 0 અને બી એ આપ્યું છે કે 0 - 1, 1, 0 તો બતાવવા કહે છે કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ ના ફોર્મમાં આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનનું ક્રમનો નિયમ જળવાતો નથી એવું આપણે બતાવવાનું છે. તો કંઈ નહીં, એકવાર પાછું એ બી જોઈ લઈએ. 1, 0, 0 - 1 ગુણ્યા બી છે 0, 1, 1, 0. વિદ્યાર્થીઓ આમ હાર અને આમ સ્તંભ, 1 - 0 - -1. આમાં બી એવું જ, તમારે ફક્ત ગુણાકારનો નિયમ લગાવવાનો રહેશે. પહેલું છે 0, 1 એટલે અહીંયા લાગશે 0, 1. નેક્સ્ટ છે 1, 0 અને આને ઇવેલ્યુટ કરી દો અને ટેલી કરો કે આ આવે છે કે નહીં. તો 0 અને 0 એટલે 0 જ થશે. અહીંયા -1 વિદ્યાર્થીઓ 1 અને આ આવશે 0. આવી તો જાય છે,
પણ ક્રમનો નિયમ એટલે જેવું એ બી આવે તેવું બી આવવું જોઈએ, એ પણ નથી આવતું એટલે અહીંયા ક્રમનો નિયમ લાગતો નથી. એવું આપણે ટેલી કરવાના છે. 100 - 1 અહીંયા પણ જોઈ શકશું તો હા જોડે સ્તંભ સીધું લગાવી દેશું એટલે આવશે 0 - 1. એ આપણે બે વખત પુટિંગ કરી દઈએ એટલે આન્સર આવશે પહેલું 1 - 0, બીજું આવશે 0 - 1. ને હવે ઉકેલમાં આવશે ફક્ત તમારો આન્સર. આ રહેશે વિદ્યાર્થીઓ 0 - 1, આ સાઈડ -1 અને 0. ટેલી કરી લો બી આવે છે પણ આ બંને સેમ નથી આવતા એટલે આને તમારે કહી દેવાનું કે સમીકરણ 1 સમીકરણ 2 પરથી 1 તથા 2 પરથી એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ, અને એ પરથી જ તમે કહી શકો કે આ ક્રમનો નિયમ સચવાતો નથી. નેક્સ્ટ ઉદાહરણ 15. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે કે આપ્યું છે ઉદાહરણ 15 વિદ્યાર્થીઓ સિલેબસ વાઇઝ કેન્સલ છે એટલે આપણે એને નથી જોતા, ઉદાહરણ 16 જોશું. સિલેબસ વાઇઝ કેન્સલ હોવાથી આપણે એને નથી જોવાનું. ઉદાહરણ 16 કે એ બી સી, નેક્સ્ટ એ બી સી મેળવું તથા સાબિત કરો કે એ બી સાથે સી ઇઝ ઇક્વલ ટુ એ સાથે બી સી ગુણાકાર માટેનો આપણા માટે આ જૂથનો નિયમ બતાવે છે જ્યાં આપ્યું છે એ શ્રેણિક છે 1 - 2 - 3 1 - 0 - 1 અને -1 - 3 - 2 તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ બી છે 1 - 3 - 0 - 2 અને -1 - 4 તથા સી છે 1 - 2 - 3 - 4 2 - 0 - -2 - 1 1 - 2 - 3 - 4 - 2 - 0 - 2 - 1 સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આપણે એક સાદો ગુણાકાર કરશું આવ્યો એ ગુણ્યા બી સી. યસ, જેને તમારે આ રીતે સમજવાનું છે એ છે તો આ આવ્યું 1 - 1 - 1 - 2 - 0 - 3 - 1 - 2 ગુણ્યા હવે બી સી તો બી સીને આપણે સાથે ગણશું. બી છે આવ્યું 1 - 3 - 0 - 2 - 1 - 4 અને સી આવ્યું 1 - 2 - 3 - 4 - 2 - 0 - 2 આ રીતે પહેલાં મેં આ ગુણાકાર કરીશ અને એનો જે ઉકેલ આવશે એની સાથે આ ગુણાકાર કરીશ એટલે હમણાં આપણે આ જ જોવાનું રહ્યું 3 - 2 - 2 અહીંયા 2 - 4 - 4 એટલે તમારો ઉકેલ આવશે આ રીતનો. અહીંથી આ શરત છે 2 - 2 અને 1 - 2 - 3 - 4 અને ઉકેલ આવવાનો તમારો 3 - 4 જે આપણું મલ્ટિપ્લિકેશન્સ બતાવશે આમ હાર અને આમ સ્તંભવાળા ઘટકમાં. એટલે આ સેમ જ ચાલશે વિદ્યાર્થીઓ 1 - 2 - 3 - 1 - 0 - 1 - 1 - 3 - 2 જે 3 x 3 છે અને આનો ઉકેલ આવવાનો તમારો 3 x 4 જે આ રીતે થશે. પહેલી હારના સભ્યો બીજી સ્તંભના સમ સાથે મૂકશું 1 - 3 - 0 - 2 - 1 - 4 આ પ્રક્રિયા તમારે 4 વાર લખવી પડશે 1 - 3 - 0 - 2 - 1 - 4 સિમિલરલી 1 - 3 - 0 - 2 - 1 - 4 અને અંતમાં 1 - 3 - 0 - 2 - 1 - 4 આ પ્રક્રિયાથી તમને પહેલું ગુણાકાર ફક્ત આ બે મળશે બી એ ગુણ્યા સી જે આવશે 1 - 2 સેકન્ડમાં છે 2 - 0 થર્ડ છે 3 - 2
અને લાસ્ટ છે માઇનસ ફોર વન આ રીતે. અને હવે વિદ્યાર્થીઓ તમે આગળ વધશો તો તમને આ મળી જશે વન ટુ થ્રી સેમ, વન ઝીરો માઇનસ વન સેમ, માઇનસ વન થ્રી ટુ. અહીંથી હવે ઉકેલ તોંડોની છ અને એક સાત, ઝીરો ચાર, આવશે ચાર દુની આઠ, આઠ ઓછા એક સાત, ઝીરો ફક્ત બે, ઝીરો અને ઝીરો, આવશે ઝીરો બટ માઇનસ ટુ. અહીંયા વિદ્યાર્થીઓ ત્રણ, ત્રણ ઓછા છ, ઓછા ત્રણ, ઝીરો અને ઓછા ચાર, આ ચાર દુની આઠ, ઓછા આઠ, ઓછા ત્રણ, આઠને ત્રણ અગિયાર, અહીંયા આવશે ઓછા ચાર વત્તા ત્રણ એટલે ઓછા એક. નેક્સ્ટ આવશે ઝીરો બટ ટુ, અને આવશે વિદ્યાર્થી ચાર ને વત્તા ચાર આઠ. તમે જોઈ શકશો આ છે પ્રકાર તમારો થ્રી ઇન્ટુ થ્રી, પણ આ પ્રકાર કેટલો આવ્યો? થ્રી હાર બટ ચાર કોલમ. હવે તમે અહીંયાથી આને મેચ કરી શકશો આમ થ્રી ક્રોસ થ્રીમાં અને પેલું થ્રી ક્રોસ ફોરમાં, ને આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આવતો જશે. એકદમ સરળ છે અને સહજ છે. દાખલો બહુ મોટો છે કારણ કે આપણે જ તો એ ગુણ્યા બીસી કરીએ છીએ, પછી એ બી ગુણ્યા સી પણ કરશું. ને હવે વિદ્યાર્થીઓ આનો ઉકેલ તરફ આગળ વધીશ. તો આ હાર આ સ્તંભ હાર છે વન વન માઇનસ વન, વન વન માઇનસ વન, તે જ રીતે ટુ ઝીરો થ્રી અને થ્રી માઇનસ વન ટુ. એ વિદ્યાર્થીઓ તમારે ટોટલ ચાર વખત લખવું પડશે આ જ પ્રોસેસ, વન વન માઇનસ વન, ટુ ઝીરો થ્રી અને થ્રી માઇનસ વન ટુ, ફોર ટાઈમ્સ આવશે ટોટલ, ત્યારે તમારો ઉકેલ આવી ગયો કહેવાય વિદ્યાર્થીઓ. આ પ્રમાણે આ સેકન્ડ ટાઈમ થયું છે, હજુ થર્ડ ટાઈમ આવશે. આ જ રીતે આપણે ફોર ટાઈમ્સ પણ વિદ્યાર્થી મિત્રો લખશો, જે અહીંયા લખું છું મેં ટુ ઝીરો પ્લસ થ્રી અને થ્રી માઇનસ વન ટુ. અહીંથી હવે કિંમતો બનતી જશે. તો આપણા હાઈરો પહેલો સ્તંભના સભ્યો સાત ઝીરો સોરી ચાર અને ચાર દુની આઠ ઓછા એક સાત, એ આવશે સેવન ફોર સેવન. અહીં સેવન ફોર સેવન, સેવન ફોર સેવન અને સેવન ફોર સેવન. એ જ રીતે સેકન્ડ છે વિદ્યાર્થીઓ ટુ ઝીરો માઇનસ ટુ, ટુ ઝીરો માઇનસ ટુ, ટુ ઝીરો માઇનસ ટુ અને ટુ ઝીરો માઇનસ ટુ. થર્ડ છે માઇનસ ત્રણ માઇનસ ચાર, માઇનસ ત્રણ માઇનસ ચાર, માઇનસ અગિયાર, માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ અગિયાર, માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ અગિયાર, અને લાસ્ટ છે ઓછા એક બે આઠ, ઓછા એક બે આઠ, ઓછા એક બે આઠ, ઓછા એક બે આઠ. અહીંથી તમારો ઉકેલ આવશે ફક્ત એ ગુણ્યા બીસી, જે તમે અહીંથી એક ફાઇનલાઇઝ કરશો સમીકરણ એક. હવે વિદ્યાર્થીઓ આન્સર તરફ જવાના છે આપણે. આવશે સાત અને આ સાત કેન્સલ, ફક્ત ચાર. અહીંયા આવશે શૂન્ય, સાત દુની ચૌદ, અને અહીંયા આવશે સાત તારી એકવીસ, એટલે ટોટલ આવશે તમારો વિદ્યાર્થીઓ થર્ટી ફાઈવ. નેક્સ્ટ સાત તારી એકવીસ, એકવીસ, ને આ આવશે સાત દુની ચૌદ, ચૌદ અને ચૌદ ઓછા ચાર એટલે દસ, ફક્ત એકત્રીસ. નેક્સ્ટ પેલી સાઈડ આવશે શૂન્ય, બે ને ચાર, અહીંયા શૂન્ય, ચાર ઓછા છ ઓછા બે, પછી અહીંયા શૂન્ય, તંડોની છ, છ ઓછા ચાર બે. ઓલી સાઈડ ઓછા ત્રણ ઓછા ચાર એટલે ઓછા સાત, ઓછા સાત, અને નેક્સ્ટ આવશે પ્લસ અગિયાર એટલે ફક્ત વિદ્યાર્થીઓ ચાર. નેક્સ્ટ શૂન્ય ઓછા છ, અને ઓલી સાઈડ આવશે શૂન્ય અને ઓછા તેત્રીસ એટલે ટોટલ આવશે માઇનસ થર્ટી નાઇન, અને લાસ્ટ લાઈન આવશે ઓછા નવ વત્તા ચાર અને ઓછા બાવીસ. આવું છે ઓછા ત્રણ, ત્રણ તારી નવ વત્તા ચાર અને અગિયાર દુની બાવીસ, એટલે આ આવશે ટોટલ બાવીસ. આમાંથી આ કટ થશે એટલે માઇનસ પાંચ, માઇનસ સત્યાવીસ. હવે છેલ્લી લાઈન જે તમે લાસ્ટ એન્ડિંગ કરશો અહીંયા, તો બે ઓછા એક એટલે એક, એક ઓછા આઠ
ઓછા 7 પછી શૂન્ય 8 તારીખ 24 24 ઓછા 2 એટલે 22 અને લાસ્ટ આવશે 8 2 16 16 ને અહીંયા 3 ને 2 5 યસ ઓછા 3 ઓછા 2 એટલે ઓછા 5 ઓછા 5 અને 8 2 16 16 ઓછા 5 એટલે 11 આ ઉકેલ આવશે ફક્ત અને ફક્ત કયો AB ગુણ્યા BC નો હવે વિદ્યાર્થી હું આગળ જવાનો છું જેમાં AB ગુણ્યા C બતાવીશ સમીકરણ 2 લાવીશ અને બંનેને સેમ બતાવીશ ચલો વિદ્યાર્થી હવે આપણે તપાસ કરશું A ગુણ્યા B સાથે C આ આપણે જોયું A ગુણ્યા BC હવે આપણે સેકન્ડ જોવા માટે જઈ રહ્યા છે આ જ પ્રમાણે ગુણાકાર પકડશું વારાફરતી तो नेक्स्ट आवशे हवे आनो गुणाकार AB गुणिया C तो पहला AB समझसू पछी C समझसू A छे 1 2 3 1 0 माइनस 1 अने माइनस 1 3 2 गुणिया B छे 1 3 0 2 माइनस 1 4 आटलू आपड़े एक साथे लखशू અને જે C છે તે અહીં રહેશે 1 2 2 0 3 માઈનસ 2 અને માઈનસ 4 1 આમાં વિદ્યાર્થી જોશો તો આમ હાર અને આમ સ્તંભ પ્રકાર જોઈ લેશું કે 3 ગુણ્યા 3 છે અને આ 3 હાર 2 સ્તંભ છે આ શરત આ ઉકેલ ઉકેલ જશે 3 ઇન્ટુ 2 માં એટલે આ પ્રમાણે થશે એક બ્રેકેટ 1 બ્રેકેટ માઇનસ 1 બ્રેકેટ આ આપણે લખતા જશું આ પ્રમાણે આમાં આપણી પાસે બે સ્તંભ છે એટલે બે જ વાર લખશું આ જ પ્રોસેસ વિદ્યાર્થીઓ ફક્ત બે વાર લખાશે તે જ પ્રમાણે અહીંયા હવે મૂલ્ય ભરી દઈશું તો પહેલું છે 10 માઇનસ 1 10 માઇનસ 1 10 માઇનસ 1 અને 10 માઇનસ 1 નેક્સ્ટ છે 3 2 4 3 2 4 અને 3 2 4 અહીંયા તમારે સેમ જ લખી દેવાનું છે 1 2 3 માઇનસ 4 2 0 માઇનસ 2 1 2 0 માઇનસ 2 અને અહીંયા તમારો ઉકેલ આવી જશે ગુણાકારના સ્વરૂપમાં આયો આ અને આ 0 ફક્ત 1 માઇનસ માઇનસ પ્લસ આ 0 2 ઓછા 3 ઓછા 1 આ 0 3 ઓછા 2 એટલે 1 આ રીતનો વિદ્યાર્થી આવશે અહીંયા આવશે તમારું 3 ને 2 5 ઓછા 4 મતલબ ફક્ત 1 નેક્સ્ટ આવશે આ 0 3 2 ની 6 અને પેલા 4 તારી 12 18 આવશે નેક્સ્ટ અહીંયા 3 તારી 9 9 ઓછા 2 એટલે 7 યસ 3 તારી 9 9 ઓછા 2 7 અને 4 2 ની 8 એટલે 15 આવશે અને ગુણ્યા આ જેવું છે તેવું તો આપણે રવા દઈશું 1 2 3 માઇનસ 4 2 0 માઇનસ 2 1 એટલે અહીંયા તમારો પ્રકાર આવશે 3 હાર 2 સ્તંભ અને 2 હાર 4 સ્તંભ એટલે અહીંથી આપણી આ શરત અને અહીંથી વિદ્યાર્થી આ આવશે આપણો ઉકેલ જેમાં ઉકેલ છે 3 ક્રોસ 4 માં જે આપણને આગળ લઈ જશે અને સમીકરણ એક જેવું સોલ્યુશન જોવા મળવું જોઈએ તો આપણો ઉકેલ ફાઇનલ સાચો આવશે એટલે હવે ફાઇનલાઇઝ કરશું આ સોલ્યુશન્સને તો આમ હાર અને આમ સ્તંભ હાર છે 1 1 માઇનસ 1 18 અને 1 15 આ વિદ્યાર્થીઓ તમારી પાસે 4 સ્તંભ હોવાથી 4 વાર લખશું આ તમારે 4 ટાઈમ્સ લખી દેવું પડે આખા ડેટાને સિમિલરલી અહીંયા સેમ એઝ અહીંયા અને લાસ્ટમાં રહેશે 1 બ્રેકેટ સાથે 1 માઇનસ 1 સાથે 18 અને 1 સાથે 15 પહેલા સ્તંભમાં આવશે 1 2 આ જે સ્તંભ દેખાય છે વિદ્યાર્થીઓ એને એ ભરી દઈશું 1 2 1 2 1 2 બીજો જે સ્તંભ છે તે આ રહ્યો 2 0 એને અહીંયા ભરી દઈશ મેં 2 0 નેક્સ્ટ છે 3 માઇનસ 2
3 माइनस 2 अने माइनस फोर वन अहीं आवी जशे विद्यार्थी माइनस फोर वन हवे आनो उकेल ये आपणो फाइनल उकेल आवशे एटले 2 ने 1 3 18 2 36 ओछा 1 35 15 2 30 ने 1 31 2 ને 1 0 2 0 -2 0 2 પહેલા 3 - 2 1 પછી -3 અને 18 2 36 37 38 39 અને આવશે -30 - 3 એટલે -27 15 2 30 -30 ને 3 એટલે -27 અહીંયા આવશે -4 - 1 એટલે -3 18 18 ને 4 22 અને 15 - 4 11 આ આવશે તમારી 3 હાર 4 સ્તંભ આ બંને સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લેવાનું હોય 4 4 4 - 7 જે આપણો ફાઇનલ ઉકેલ આવશે આની સાથે 4 4 4માં આપણી કંઈક મિસ્ટેક થાય છે વિદ્યાર્થીઓ હું જરા ચેક કરી લેવું છું કંઈક એરર આવી છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ભૂલ છે મારી 1 અને -1 + 1 એટલે અહીંયા ફક્ત 2 આવશે પછી આ બરાબર છે 3 ને 2 5 -4 - 1 એટલે આ આવશે 2 1 એટલે અહીંયા તમારું 2 1નું સોલ્યુશન થશે 2 1 2 1 next 2 1 અને વિદ્યાર્થીઓ 2 1 હવે કેલ્ક્યુલેશન્સમાં આવી થશે 2 ને 2 4 આવશે અહીંયા નેક્સ્ટ 2 ની 4 + 1 એટલે 4 આવશે 3 2 ની 6 - 1 એટલે 4 આવશે અને ઓલી સાઈડ આવશે 4 2 ની 8 લાસ્ટ આમ અને આમ થશે એટલે 2 સાથે -4 અને 1 સાથે 1 આવશે વિદ્યાર્થીઓ એટલે -8 + 1 એટલે 7 આવશે -7 હવે એને ટેલી કરી લઈએ તો ઉકેલ આપણો વિદ્યાર્થીઓ અહીંયા સાચો આવે છે 4 4 4 - 7 અને બાકીના ઘટકો સમાન લાસ્ટમાં લખી દઈશું કે માટે 1 તથા 2 પરથી એ ગુણ્યા બી સી ઇઝ ઇક્વલ ટુ એ બી ગુણ્યા સી અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઉદાહરણ 16 જે પૂરો થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 16 પર આ વિડીયો અહીં હું સ્ટોપ કરું છું આગળનો અભ્યાસ ઉદાહરણ 17 થી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું બાય બાય